અરમા સીએનજી કીટની સરકારની મંજૂરી મળશે। BS-6 એન્જિનવાળી કારમાં CNG કીટને સરકારી મંજૂરી મળશે। સરકાર દ્વારા BS-6 વાહનો માટે ડ્રાફ્ટ તૈયાર કરાયો। ડ્રાફ્ટને પબ્લિક એક્સપર્ટ સમક્ષ રાખવામાં આવશે। ઓપિનિયન બાદ ફાઇનલ નોટિફિકેશન રજૂ કરાશે। વ્હીકલને ટેસ્ટિંગ એજન્સી દ્વારા CRAIને આઈ કેટમાં મોકલવામાં આવશે। CNG દ્વારા કાર ઉત્પાદક કંપનીનો દાવો છે કે रिट्रोफिट CNG सफल नहीं रहे। कार कंपनीનો આ દાવો છે। તેનાથી પ્રદૂષણની માત્રામાં વધારો થશે। કંપની ફિટ CNG કાર કરતા રિટ્રોફિટ CNG કાર સસ્તી છે। કંપની ફિટિંગ કરતા બહાર ફિટિંગમાં 40 થી 50 હજાર સસ્તી પડે છે। કીટ માત્ર અમદાવાદમાં જ 50 હજાર કરતા વધુ BS-6 કાર વેચાય છે। RTO માન્ય ન રાખતા હોવાથી પેટ્રોલ વાપરવું પડી રહ્યું છે। સરકારી મંજૂરી બાદ CNG કીટના વ્યવસાયમાં ઉછાળો આવશે। થોડા સમય બાદ આ ઉછાળો 25% સ્થિર રહેશે। दररोज सरेराश 8 થી 10 गाड़ी CNG थवाना उत्पादकों अंदाज है। एक एप्रिल 2020 पछी अपना कंट्री अंदर BS-6 नॉर्म्स आवी गया है। अमदावाद अंदर BS-6 दरेक गाड़ियों है लगभग 50 થી 60 हज़ार एज ऑन डेट सुधी में लगभग ऑलरेडी रजिस्टर्ड थी हे। एम मिनिमम 25 થી 30% एवं कस्टमर है कि जे અને CNG કરાવવું છે, પણ રિટ્રોફિટમેન્ટ માર્કેટ છે એમાં આ એપ્રુવલ ન હોવાથી RTO એ લોકો અત્યારે ના છૂટકે એટલી કારમી મોંઘવારીમાં પેટ્રોલ પર કાર ચલાવી રહ્યા છે। જનરલી જો આ લોકોને CNG નો ઓપ્શન મળી જાય તો આજે કંપનીની અંદર સેમ મોડલની કારમાં પેટ્રોલ અને CNG ની અંદર જે લાખથી સવા લાખ રૂપિયાનો ડિફરન્સ આવે છે એ આરામથી 60 થી 70 હજાર રૂપિયાની અંદર ઈ સેમ ટેકનોલોજીની કીટ છે એ રિટ્રોફિટમેન્ટ માર્કેટમાં ફિટ થઈ શકે એવું છે। तो बेसिकली आ आपड़ा माटे कवे वेट एंड वॉच जेवू छे, आटलू राह जोई छे, टूंक समय में हवे आवी जवू जोईए एवुं अमने लागे।